ચાહે એવું થાય કે પાટીદાર પાટીદાર પાટીદાર. મેં પહેલાં એ વાત કર્યું કે અગાઉ બહુ વખત પાટીદાર પાટીદાર થયું. હાર્દિક પટેલ પણ પાટીદાર પાટીદાર કરે છે. તો બીજી જ્ઞાતિઓ પાટીદાર સામે એકઠી થઈ જાય અને જે હાર્દિક પટેલનો ગોલ છે એ સક્સેસ ન થાય એવું બને. સરકારે આંદોલન શરૂ થયું ત્યારથી પાટીદાર સમાજ સામે ઓબીસીને ઊભો કરવાનો પ્રયાસ કર્યો. પાટીદાર સમાજની વાત એક સાઈડમાં મૂકી દીધું, પણ આજે છે ને રાજ્યની અંદર તમામ જાતિ સશક્ત જાતિ બની છે. દરેક લોકો જાણે છે કે આ રાજ્ય નૈતિક પાર્ટીઓ શું કરવા માંગે. જ્યારે હું જેલની બહાર નીકળ્યો, ઉધના ભેસ્તાન વિસ્તારમાં મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ખત્રી સમાજ હોય, તમામ લોકોએ, બે પાંચ વ્યક્તિ નહીં, બે બે પાંચ પાંચ હજાર લોકોએ સ્વાગત કર્યું છે. કઈ રીતે વર્ગ વિગ્રહની વાત કરીએ આપણે કે અમારી સામે ઊભા થઈ જશે. દરેક લોકો પોતાનો હક માગી શકે. 148 જાતિ હજુ ઓબીસી સમાજની અંદર છે. 27 જાતિ જતી પહેલાં, આજે 148 જાતિ આપણે બનાવી. કેમ એ 27માંથી 148 પહોંચ્યો, કોઈ વિરોધ ન કર્યો. પાટીદાર સમાજનો વિરોધ કરવા માટે બે પાંચ લોકોને ઊભા કરી દેવામાં આવે એ રાજનૈતિક ઇસ્યુ છે. આદિવાસી સમાજના જેટલા બી નેતા છે બધા મારે સંપર્કમાં છે. હાર્દિકભાઈ તમારી લડાઈ એકદમ સાચી છે, સાચી વાત છે, લડવું જોઈએ. દરેક લોકોએ પોતાનો હક મેળવવો જોઈએ. દલિત સમાજ સુરતના સોણવેરા હોય કે વામન મેશરામ હોય, સૌ લોકો મને સહયોગ આપે છે. માયાવતી અમારા સહયોગમાં છે. માયાવતી આ સુધી અમને રામવિલાસ પાસવાને એવું નહીં કીધું ભાઈ તમે ખોટું માગો, ભાઈ અમારો હક દૂર કરો. સૌ લોકો સહયોગમાં છે. એટલે હાર્દિક પટેલ એક કાંકરે અનેક પક્ષી મારે છે. કઈ રીતે? તમામ પાટીદાર સમાજને આગળ કરીને બધી બધી જ્ઞાતિને ભેગી રાખીને જે ગોલ પાર પાડવો છે પાર પાડશે. મારો ગોલ કયો આપો? અનામત લેવું. અનામત દરેક લોકોને સાથે રાખીને જ લેવાય ને. દરેક લોકો સાથ સહકાર આપશે. ઓબીસી સમાજ કહે છે કે ભાઈ પાટીદાર સમાજને જરૂર છે, તમે એમને અનામત આપો. આજે ઓબીસી સમાજને અનામત લઈને ધાર્યું નિશાન પાર પાડું છું. ધાર્યું નિશાન મારે પાર નથી, સમાજના યુવાનોને રોજગાર મળે. સર આજે રાજ્યની અંદર યુવાનો બેરોજગાર કેટલા છે, ચલાટી કૌભાંડ તમે જુઓ. લોકોને નેતાઓ પોતાના ખીચા ભરવા માટે યુવાનોને ગેરમાર્ગે દોરવા, 100 રૂપિયાની ફી આજે 100 રૂપિયા લેવા એક સામાન્ય બાબત નથી. આજે ખેડૂતના દીકરા પાસે 100 રૂપિયા નથી કોઈની જોડે. આપણને લાગે કે આપણે શહેરમાં લઈએ ને એટલે આપણે સારું લાગે કે સવારમાં ચા નાસ્તો મળી જાય, બપોર ખાવાનું મળી જાય, વાઇફ સાથે બેસવા મળી જાય, રાત્રે મોડા લાગે ટીવી, એટલે આપણે સુખી માનીએ છીએ. ખેડૂત આખો દિવસ મહેનત કરે, જમીનમાં પાક નથી ઉગતો, ધરતીને પાટું મારે તો ઘઉં પેદા થાય, આપણે ધરતીને પાટું મારે જેમ કે મન પાપ લાગ્યું. કિસાન બેરોજગાર, એના દીકરાઓ બેરોજગારીની માયા ચડી ગયા છે. મેક ઇન ઇન્ડિયાની જરૂર નહીં, મેડ ઇન ઇન્ડિયાની જરૂર છે, ત્યારે રોજગાર મળશે. પાટીદાર સમાજ સાથે અત્યાચાર જે થયો છે, આજે સમાજનો જે રોષ ઊભો થયો છે, એ રોષ મહત્ત્વનો છે. હું કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો. કદાચ માની લો કે આની જગ્યાએ કોંગ્રેસની સરકાર હોય તો છતાં પણ હું આ જ કહેત. મેં પહેલાં પણ કહ્યું, જે તે રાજકીય પાર્ટી સત્તામાં હોય એની સામે આંદોલન ચાલતું હોય તો એનો વિરોધ થશે. અને એના માટે મેં પહેલાં પણ કહ્યું કે અમે બંધારણને મહાન માનીએ છીએ, એ બાદ ન્યાયતંત્રને મહાન માનીએ છીએ, એ બાદ લોકશાહીને મહાન માનીએ છીએ. અને આ ત્રણ વસ્તુ પતી ગયા પછી જો સમાજનો ઉકેલ ના આવ્યો તો અમે ઠોકશાહીને પણ મહાન માનીએ છીએ. અને હાર્દિક પટેલ ઠોકશાહી તરફ પણ આગળ વધશે. કઈ રીતે ઠોકશાહીનો મતલબ? અમે લોકો રોડ પર નીકળી આવીશું. અત્યારે અમે શાંતિથી રેલીઓ કાઢી, અમે સાહેબ 190 આવેદનપત્ર આપીએ કલેક્ટરને મામલતદાર. તો સરકારમાં આનંદીબેન ને શીખો, સવાર શું ખાય ને બપોર ભૂલી જાય એ ખબર નહીં હોય. તો હજુ સુધી પાટીદાર સમાજ અમને રજૂઆત નહીં કરી. અચાનક એબીસી બહાર પાડતી હોય, 4 દિવસમાં તેનું વટકું બહાર આવી ગયું, એમાં પ્રોસેસ કેમ નથી? કેમ કોઈ સર્વે કરવામાં ના આવ્યું? 6 લાખની તમે આવક મર્યાદા રાખીએ પણ ખેડૂતના ઘરે તમે પહોંચો તો કરે? અરે હંમેશ માટે પોતાના રાજકીય રોટલા શેકવા. તમે આંદોલન કરીએ છીએ તો અમારી સાથે ચર્ચા કરો. કેમ અમારી સાથે ચર્ચા કરવામાં નથી આવતી? કેમ અમને સાઇડલાઇન કરીને પોતાના નિર્ણય જાતે કરવામાં આવે છે? સત્તા કોની છે રાજ્યની અંદર? ભાજપની છે. તો ભાજપ કહેશે એ કરવાનું છે, સરકાર નક્કી કરશે. સંગઠન નહીં કરે, સંગઠનના માની લો કે એજન્ડા હોય પણ કરવાનું કાર્ય તો સરકાર છે ને. એની અંદર ભાજપ પક્ષે કોઈ દખલગીરી ન કરવાની. સરકાર છે, તમે બને છો, એના દ્વારા બધા નિર્ણય લો. પોતાના સ્વાર્થ માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરો, મશીનરીનો દુરુપયોગ કરો. આ મકાનને ઉમર્યા આવવાનો, અડધો કલાક પછી અમારા માણસો મકાન જોઈ જાય, 45 મિનિટે એના ફોટા ચાલુ થાય હાર્દિક આ મકાનમાં રહેવાનું છે. વોટ ઇઝ આઈબી? લોકોની પ્રાઇવેટ તમે પર્સનલ કોઈ એની વાઇફ સાથે વાતચીત કરતા હોય તો એના ફોન તમે ઇન્ટરસેપ્શનમાં કરો, એના ફેમિલી સાથે એની ચર્ચા વિચારણા એને દૂર ભગાડતા હોય. આ એક સહયોગ. કઈ રીતે તમે ન્યાયતંત્રને તમે બાનમાં લેવાનો પ્રયાસ કરો? જામીનમાં ન્યાયતંત્ર આપે. નીતિનભાઈ વિજયભાઈ એમ કે ભાઈ અમારા સહયોગથી તમને જામીન મળી ગયા, એટલે શું તમારો તમારી પકડ ન્યાયતંત્ર ઉપર લાગી ગઈ? તમે ઈચ્છા પડે ત્યારે કોઈ યુવાનને જેલમાં પૂરી દો, ઈચ્છા પડે ત્યારે તમે જામીન કરાવી દો, એટલે તમે રાજ્યને તમે ખોબામાં ખીચામાં ભરીને તમે ફરતા થઈ ગયા છો. મહત્ત્વની બાબત એ છે કે ભારત દેશની અંદર
લોકશાહીથી ચાલે છે, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર બનાવે તો એ લોકોના કામ કરવા પડે. સમય આવે, ઇલેક્શન આવે ત્યારે ઈડી અને ઇન્કમટેક્સની રેડો પડવા માંડે. ગુજરાતમાંથી એટલા બધા રૂપિયા ક્યાં મોકલવામાં આવે ખબર નહીં પડતી. 1200 કરોડ મને આપશે તો એટલા બધા પૈસા લાવશે ચાથી. એટલે આ બધી વસ્તુ તમને કહેવા માગું કે હકીકત છે, લોકો સાચું નથી બોલતા. મેં પહેલાં પણ કહ્યું કે દુઃખ એ બાબતનું નથી કે જૂઠાઓ ત્યાં બેઠા છે, દુઃખ એ બાબતનું કે સાચાઓ કંઈ બોલતા નથી. અને એના કારણે આ રોષ ઊભો થયો છે. અને તો સમય આવશે એટલે ખબર પડશે કે કેવી કેવી હકીકતતા લોકો સમક્ષ આવશે. હા, દેખ, એક સવાલ બીજો એ પણ કે ગુજરાતમાં અત્યારે બે પ્રકારના આંદોલન ચાલે છે. એક ઓબીસીનું આંદોલન ચાલે અને એક પાટીદાર સમાજનું આંદોલન ચાલે. બંને આંદોલન ચલાવનાર લોકો વિરમગામના, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ. વિરમગામના નહીં, એ હું વિરમગામનો છું. અલ્પેશ ઠાકોર ત્યાંથી દૂર એક માંડલ તાલુકાના છે. હા, નજીક ઓકે. એ પોતાને એમ કહે છે કે હું હાર્દિક તો બે મિત્રો છીએ. મારી ઉંમર 22 વર્ષની છે અને એ ભાઈની ઉંમર 34 વર્ષની છે. મિત્ર કઈ રીતે થાય? અચ્છા, એ હા, એના એમના ક્ષત્રિય સમાજના કાર્યક્રમ, હું એસપીજીમાં પહેલાં હતો તો એ ક્ષત્રિય સમાજના કાર્યક્રમ કરતા તો અમે લોકો તમને સહયોગ આપતા. એમાં કંઈ બે વચ્ચેની મિલી ભગત નથી ને કે આ બધું પાટીદારનું આંદોલન હાર્દિક કરે અને બીજી બાજુ અલ્પેશ ઠાકોર ચલાવે? એ લોકોને ગેરમાર્ગે દોરવાના લોકો કાર્ય કરતા હોય તો અમારો એક જ હેતુ છે કે પાટીદાર સમાજ આંદોલન ચાલુ અને હક મળે, એ એમનું કામ કરે છે. સ્વાભાવિક છે કે લોકતંત્ર એ એમનું કામ કરી શકે, પણ આપણે સૌ ભેગા મળીને આ 6 કરોડની જનતાના વિકાસ માટે કામ કરવું પડશે. બેરોજગારી હટાવવી પડશે, મહિલાઓની સુરક્ષાની વાત કરવી પડશે, કાયદો વ્યવસ્થા સાચવવી પડશે. અને આ બધા તમામ મુદ્દાઓથી આપણે આગળ વધશું. સત્ય કહું છું કે ગ્રામ્ય વિસ્તારમાં આવું છું અને ગામડાનો માણસ ક્યારેય ખોટું ના બોલે. ગોળગોળ જે હકીકત હોય એ સામે કહે, સામેલા માણસને ગમે કે ના ગમે. મારી આ જ ભાષાને કારણે કે લોકોને સાચું કહેવું જે છે તળ બંને ભડકાવી દેવું, એના કારણે હું આ જેલમાં છું, જેલમાં હતો, આજે હું જામીન ઉપર છૂટ્યો છું. પરંતુ મારા તેવર જે છે સાચું વસ્તુ કહેવાની, આ બાજુ સરકાર સાથે બેસવું, આ બાજુ આંદોલન ચલાવવું, એક બાજુ મને એક એટલું તમે મોબાઈલ ચોરી હોય ને સાહેબ, મોબાઈલ ચોરી એને સેશન કોર્ટ જામીન નથી આપતી, પણ એક માણસ ઉપર 22 કેસો ને એને સેશન કોર્ટ જામીન મળી જાય છે. આ એક પ્રક્રિયા છે ને, એનાથી વાત કરી કે રાજ્યની અંદર નવનિર્માણની જરૂર. હાર્દિક, એક વાત ખાસી કે ગુજરાતમાં અનેક પાટીદાર નેતાઓ છે, હતા ભૂતકાળમાં ઘણા બધા મોટા ગજાના નેતા, અત્યારે પણ ઘણા મોટા નેતાઓ છે, પણ બધા નેતાઓ સાઈડમાં આવી ગયા. મેં પહેલાં કીધું યુવા દિલની ધડકન હાર્દિક પટેલ, કેવું મહેસૂસ કરો છો? કઈ રીતે લોકો નેતા તમે બની શકો? તમે સમૂહ લગ્ન કરો એટલે લોકોના નેતા, તમે એક સ્કૂલ બાંધો એટલે લોકોના નેતા, તમે એક મંદિર બાંધો એટલે લોકોના નેતા, તમે સ્કૂલ બનાવી લોકોને ભણાયા નોકરી માટે શું કરશો? તમે સમૂહ લગ્ન કરી દીધા, બેન દીકરીની લગ્ન પ્રસંગમાં તમે એના માટેના પ્રયાસ કરશો, પારૂ યુનિવર્સિટી જોશે તો શું કરશો? તમે માની લો કે સ્કૂલ કોલેજની વાત આવી, તમે એને નોકરી નથી મળતી, મંદિર બનાવ્યું, પણ મંદિરની અંદર શું તમે કરો? જ્યાં ધર્મના નામે ધંધા કરવાની વસ્તુ એ લોકો જોડે ડોનેશન લેવાની, જમીનો પડાવવાની સરકાર જોડે. બહેન દીકરીઓની રક્ષા કરવી એ સમાજના નેતાઓનું કામ છે, નહીં કે રાજકીય પાર્ટીને એ પોતાની તરફ પબ્લિકને ખેંચવાનું, ચાહે સૌરાષ્ટ્રના નેતાઓ હોય, ઉત્તર ગુજરાતના નેતાઓ હોય કે પછી દક્ષિણ ગુજરાતના નેતાઓ. લોકોએ પોતાના સ્વાર્થ માટે સમાજના નેતા બનવાનો પ્રયાસ કર્યો છે. રાજનેતા ન બનો, લોકનેતા બનો અને એવા કામ કરો કે લોકો તમને યાદ કરે. હાર્દિક, આખો જે આંદોલન થયું, જેલમાં જવું પડ્યું, ઘણું બધું સહન કરવું પડ્યું, ઘણા પાટીદાર નેતાઓએ જસ લેવાની કોશિશ કરી, મધ્યસ્થી બન્યા. હાર્દિક પટેલને પૂછવામાં આવે કે સમાજ માટે, હાર્દિક પટેલ માટે કોઈ કરી છૂટ્યું હોય મધ્યસ્થી નેતા, તો હાર્દિક પટેલની દ્રષ્ટિએ કોણ? લગભગ મારી પાસે 140 મધ્યસ્થી આપી ગયા. 140 મધ્યસ્થી. એક મધ્યને જો 5 જણા આવે, 7 જણા, 10 જણા બધા આવે. શરૂઆતમાં જે જેના બાબતે વિઠ્ઠલભાઈ મુકેશભાઈ વાત, દરેક લોકોએ પોતપોતાની વાત રજૂઆત કરી. પણ કોઈ આજ સુધી એવું નહીં કહેતું કે હાર્દિક આપણે અનામત માટે, તારી વાત બરાબર છે, એના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરશું. સૌ લોકો એને એમ કે હાર્દિક આંદોલન બંધ નાખે, આપણે તકલીફ પડશે, તને એવું નહીં લાગતું સમાજને નુકસાન જે આ છે તે છે આ છે? હું એવું નહીં કહું કે કોને મને સહયોગ આપ્યો, પણ એટલું ચોક્કસ કહ્યું કે દરેક મધ્યસ્થીએ પોતાના સ્વાર્થ માટે આવ્યા હતા. અમુક 2-3 મધ્યસ્થીને બાદ કરી દઈએ તો હા, એ છેક લગી મહેનત કરી, છેક લગી આવ્યા, હિંમત વધારી કે હાર્દિક તમે ચિંતા ના કરીશ, તું સાચું લડશ, તારા જામીન થઈ જશે, ભગવાન સારું કરશે, માતાજી સારું કરશે, એવા લોકો બી હોય. પરંતુ પોતાના સ્વાર્થ માટે જેને કાર્ય કર્યું છે એ સમાજ એને જાણી ગયો છે, અને એના કારણે થારી વિલનને એમને સામના કરવા પડ્યા છે. એટલે આજે 2-3 મધ્યસ્થી છે જે છેક લગીને હાર્દિક સાથે રહ્યા, એ કોણ? એ તો સૌ જાણે છે, જે નામ જાહેર કરીને એમને બી પાછા લોકના નેતા બનાવી દેશો, પા એ બી પા હતાની એ લાઈને ચડી જશે. જે છે એમના દિલને ખબર છે કે હાર્દિકમાં અમે કામ કર્યું છે તો અંદરથી સમાજ માટે કામ કરશે, એમને જાહેર કરવાની જરૂર નથી.
હાર્દિકે જેલ દરમિયાન અનેક લેટર બોમ્બ ફોડ્યા, એક પછી એક લેટર, એક પછી એક લેટર. મેં બાકી કોને રાખ્યા? આ અલગ અલગ લેટર બોમ્બમાં ક્યારેક હાર્દિકની વાત સ્પષ્ટ હોય, ક્યારેક હાર્દિકની વાત અસ્પષ્ટ હોય, ક્યારેક હાર્દિક સરકાર સાથે બેસીને સમાધાનનો રસ્તો નીકળશે એવી વાત કરે, ક્યારેક સરકાર સામે આગ બબૂલા હોય. એમાં ક્યાંય ને ક્યાંય જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે, એમાં જે ઘણા બધા લોકો છે એ થોડા કન્ફ્યુઝ દેખાય કે હાર્દિક શું કહેવા માગે છે. એ એ ભાષા મેં પહેલાં પણ હું ગામડામાંથી આવું છું, હું સ્પષ્ટ ને અસ્પષ્ટ પણ મારી રીતે કમ્પ્લેટ જ હોય ભાષા. લોકોને સમજવાની એને લોકોને સમજવું એ બાબતે બહુ દૂરની બાબત હોય. પણ મારે પણ જ્યારે પણ કહ્યું તટસ્થ ભાષામાં કહ્યું છે કે હકીકત છે, અધૂર છે. એ સરકારને જ્યારે પણ વાત કરી કે સરકાર સાથે યોગ્ય નિરાકરણ આવે તો સરકારે તારે નક્કી કરવું પડે કે ભાઈ હવે હાર્દિક કહે છે કે ભાઈ યોગ્ય નિરાકરણ લાવે તો કઈ રીતે લાવવું સરકારે. પણ સરકાર આજ સુધી પોઝિટિવ થઈ નથી. સરકારે હર હંમેશ માટે કઈ રીતે પાટીદાર નુકસાન છે, હાર્દિકને કઈ રીતે નુકસાન છે, હાર્દિકની જામીન અરજીનો વિરોધ છેક સુધી થતો હોય મતલબ સરકાર નુકસાન કરવામાં જ મથે છે. કોઈ એમ કહેતું કે હાર્દિકની જામીન અરજીમાં સરકારે વિરોધ નથી કર્યું તો એવું કોઈ જગ્યાએ છે નહીં. હાર્દિકને તો સરકાર દૂર થાય એમાં રસ હોય એવું લોકો કહેતા હતા ને. હાર્દિકની સામે સરકાર બે ડગલા આગળ ચાલી, પેલી યોજના આપી, બીજું EBCમાં 10% આપ્યું. સરકાર બે ડગલા આગળ ચાલે તો હાર્દિક કેમ એક ડગલું આગળ ન ચાલે? ચાલ્યો જ ને, અમે બી ચાલ્યા છીએ. પણ EBC શું બંધારણની અંદર છે? ચાલો હું સરકાર જોડે આવીને બેસી ગયો કે તમે EBC આપી સરકાર સમાજને ફાયદો થશે. કઈ રીતે હાઈકોર્ટની અંદર આવી ગયો ફેસલો, આવી જશે ટૂંક સમયમાં. હાઈકોર્ટ નક્કી કરશે હવે શું કરવું EBC બાબતે. હાઈકોર્ટ એ માન્ય રાખશે EBCને તો એના પર સમાજ નક્કી કરશે. એટલે એવું લાગે છે કે હજી પણ સમાધાન માટેના દ્વાર ખુલ્લા છે અને હાર્દિક અને એની ટીમ સરકાર સાથે સમાધાન માટે જાય. પહેલા પણ કહ્યું સમાજને OBC મળી જાય, અત્યાચારનો જે ભોગ બનેલો છે એ લોકોને સહયોગ મળે. અને પોલીસ અધિકારી જે અત્યાચાર કર્યો છે, હું એવું નથી કીધું દરેક પોલીસને, 20% પોલીસ સારી હશે અથવા 20% ખરાબ હશે અને 80% સારી પોલીસ હશે, તો એ 20% જેને અત્યાચાર કર્યો છે એને સસ્પેન્ડ કરવામાં આવે, તેની ઉપર એક્શન લેવામાં આવે. આ કોઈ સામાન્ય બાબત નથી. કોઈ એનો ભાઈ ગુમાવ્યો છે, કોઈ એનો દીકરો ગુમાવ્યો છે, કોઈ એનો પતિ ગુમાવ્યો છે. આજે આવડો મોટો સમાજ હોય, 2 કરોડનો સમાજ હોય અને એની ઉપર આવો અત્યાચાર થતો હોય તો સમાજ સ્વાભાવિક છે કે નાનો સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે દલિત સમાજ હોય, એની ઉપર અત્યાચાર આ લોકો કરવાના જ છે. જેના 55 ધારાસભ્ય સરકારમાં હોય એ અમારા બેવકૂફો અહીંયા બેઠા મજા કરે છે. આજે દલિત સમાજ ઉપર જે અત્યાચાર થયો તો સમગ્ર દલિત સમાજના નેતાઓ એક થઈ ગયા અને સરકાર સામે આહા ભરી લીધી. પણ પાટીદાર સમાજના નેતાઓને સી ખબર શું હુજ્યું હોય કે ખબર જ નહીં પડતી. પણ હાર્દિક કે હાર્દિકની ટીમ દ્વારા ક્યારેય એવી વાત નથી થઈ કે તમે અમારા સમાજના, ધારો કે એ લોકો એવો દાવો કરશે કે અમને બધા સમાજના લોકોએ મત આપ્યા છે, પણ તમારા સમાજના જે નેતાઓ બન્યા છે એ બહુમતી પાટીદાર સમાજના નેતા બન્યા છે, તમારા તરફથી ક્યારેય એવી કોઈ ડિમાન્ડ થઈ છે કે આ બધા નેતાઓ એક સાથે ભેગા થાય અને તમારી માત્ર વ્યાજબી વાતની રજૂઆત કરે? ઘણી વખત કહ્યું એ બાબત. સરદાર આપણે જે મેમોરિયલ હોલ છે શાહીબાગ, ત્યાં બી મિટિંગો થઈ, રાજપૂત ક્લબમાં સમાજના અગ્રણીઓની મિટિંગ થઈ. સરકાર સામે આવે કોણ? બધાને ખબર છે કે આ માંગણી વ્યાજબી જ છે. તમામ નેતાઓ બી અમને કે ભાઈ હાર્દિક હોય તારી વાત વ્યાજબી અંદર બંધ ભાણે, પણ બાર આવીને બોલવાનું કોઈ નાના યાર એવા દે ને હાર્દિક કે મારું એ 50 કરોડની ઓલી જમીનનું લફડું હોય હમણાં સરકાર બંધ કરાવી દેશે યાર, મારે 2 નંબરના કામ ચાલતા હોય યાર, કોન્ટ્રાક્ટ લેવાના હોય. પોતાના સ્વાર્થ માટે આવે મધ્યસ્થીઓ આવતા હોય તો 1000 કરોડની જમીનો પાસ કરાવવા આવતા હોય, 500 કરોડની જમીનો પાસ કરાવવા આવતા હોય. સરકાર સામે કેમ નથી? અંદર અંદરથી રોષ છે. હું એક 500 આગેવાનોને એવા નામ આપું કે જેમણે આ આંદોલનમાં અમને સહયોગ કર્યો છે. સૌ લોકો અમને સહયોગ કરે, ભાજપના લોકોએ સહયોગ કરે. ભાજપને આગેવાન સમાજના આગેવાનોની વાત કરું છું, ચાહે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય એ બે નંબરની વસ્તુ, પણ તમામ લોકો અમને સહયોગ આપે છે તો શું એ મેદાનમાં કેમ નથી આવતા? સમજ્યા તમે? જે લોકો અમને સહયોગ આપે મેદાનમાં આવે, અને સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા તો અમારે આટલો બધો પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો. એ લોકો પોતાના સ્વાર્થ માટે ઘરે બેસી રહ્યો, આરામ કર્યો. સરકાર આપણને 100-200 કરોડ રૂપિયાની જમીન પાસ કરે એટલે આપણે સરકારની વાહ વાહ કરવી. અમુક લોકોને સમાજના આગેવાનોને માં ઉમિયા ખોડલ કે શંકર ભગવાનના સમ ન લાગે પણ નમો નામના સમ જલ્દી લાગી જાય. પછી નરેન્દ્ર મોદી સ્વાભાવિક છે, જે હકીકત કહીએ છીએ. અને આ મેં લેટરમાં બી આવું કર્યું છે કે લોકોને માં ઉમિયા ખોડલ કે શંકર ભગવાન કે રામ ભગવાન હમ ન લાગે પણ નમોના હમ આપો જલ્દી લાગી જાય કે હમણાં નાખવા ED કે ઇન્કમટેક્સની રેડ પાડી દેશે, કોઈક કેસમાં ફસાઈ દેશે. તો આ જે નેતાઓ પાટીદાર સમાજની સાથે નથી રહ્યા, જે ઇશારો છે, તો એનું આગામનું ફ્યુચર હાર્દિક પટેલ કઈ રીતે નિહાળે છે? પાટીદાર સમાજ જે પ્રમાણે, જે લોકો પાટીદાર સમાજ સાથે નથી રહ્યા એને પાટીદાર સમાજે એની તાકાત બતાવી દીધી કે વેલણ થાળી તે કેવી રીતે ભગાડતા આવડે છે. પાટીદાર સમાજની તાકાત શું છે આવનારા દિવસોમાં સૌ લોકોને ખબર પડી જશે કે પાટીદાર સમાજે રાજનૈતિક રીતે જે પાર્ટી સાથે સંકળાયેલો હતો એ પાર્ટીએ જેની સુધી અન્યાય કર્યો તેની સાથે એને કઈ રીતે વેલ લઈ લીધું,
એ સમગ્ર વસ્તુ એ 2 કરોડ પાટીદારો સમય આવતા નક્કી કરી લેશે. હાર્દિક સાથે વાર્તાલાપનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોતા રહો ફેસ ટુ ફેસ. હાર્દિક પટેલનું હવે પછી ટાર્ગેટ શું? 29 રાજ્યોમાંથી એક રાજ્યને બાદ કરતાં 28 રાજ્યમાં મારે જઈ શકું.